विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत, पद्य 1 समर्चनम एटले के पूजन, एना अभ्यास में आपनु स्वागत छे। वेदों भारतना प्राचीन समाज अने धर्मना आधारभूत ग्रंथों छे। वेद चार छे, वेद चार छे, ध्यान रखो। क्यारे प्रश्न पूछाय तो ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। वेदमां आवता वचनोने मंत्र कहे छे। वेद मंत्रोमां क्यारेक स्तुति करवामां आवी छे, तो क्यारेक प्रार्थना, क्यारेक कोईनुं वर्णन, तो क्यारेक कोई तत्वज्ञाननी गूढ वात समजावामां आवी छे। आ समर्चनम पद्यमां स्तुति, प्रार्थना અને પૂજન માટેના ત્રણ મંત્રોનો સમાવેશ થયો છે। વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે। ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે। આ દ્રષ્ટિએ આજે આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા આજે સંસ્કૃતના અધ્યયનનું આપણે પણ મંગલાચરણ કરીશું। તમારી પાસે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશો તો તમને ખ્યાલ આવશે કે મંગલાચરણની શરૂઆતમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું છે તમને ઓમનું, અને એની નીચે સરસ મજાનો શ્લોક છાપવામાં આવ્યો છે, ઓમ તત્સ વિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઋગ્વેદમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે। આપણે સૌ આ ગાયત્રી મંત્રનું ગાન કરતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ધિયો યો નઃ પ્રચોદયાત, ધિય હોય એટલે બુદ્ધિ, કે હે ભગવાન મને તમે બુદ્ધિ આપો। પહેલો શ્લોક છે, અગ્નિ ઈડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતતમ। શ્લોકના શબ્દો થોડા કઠિન છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। અગ્નિમ ઈડે શબ્દાર્થ છે, જુઓ, અગ્નિ એટલે અગ્નિની, ઈડે હું સ્તુતિ કરું છું, હું ઈડે, ઈડે છે ક્રિયાપદ, પણ સમજાવતી જઈ સાથે સાથે ધ્યાન રાખજો, ક્રિયાપદ ને સંસ્કૃતમાં કહેવાય ધાતુરૂપ, તો ઈડે આવે પહેલો પુરુષ, વર્તમાન કાળ પહેલો પુરુષ એક વચન, યજ્ઞસ્ય એટલે યજ્ઞના, યજ્ઞના
विद्यार्थी मित्रों ध्यान रखो, कोई पण शब्दनी पाछळ आवो स्य प्रत्यय बोलाय, स्य स्य प्रत्यय बोलाय तो तमारे समझवानुं छे आ विभक्ति छे। नाम रूप कहेवाय एने विभक्ति पण कहेवाय। यज्ञस्य ए छे षष्ठी विभक्ति, षष्ठी विभक्ति एकवचन। यज्ञस्य देवं ऋत्विजं, देवं देवं शब्दनो अर्थ थाय दिव्य प्रकाश वाला, दिव्य प्रकाश वाला। ऋत्विजं एटले ऋत्विक कर्म करना। होतारं होम हवन करना। अने रत्न धारकतम रत्नों ने धारण करना, रत्नों ने धारण करना। हवे एनो भावार्थ समझो, यज्ञना पुरोहित, दिव्य प्रकाशवाड़ा, यज्ञ करावनार, ऋत्विक कर्म करनार, होम हवन करनार, अने रत्नों ने धारण करनार। अग्नि देवनी हूँ स्तुति करूँ छू। એટલે પહેલા આ શ્લોકમાં આપણે અગ્નિદેવની સ્તુતિની વાત કરી છે। અગ્નિદેવની હું પ્રાર્થના કરું છું, એ યજ્ઞના દેવ કેવા છે, એ અગ્નિ કેવો છે એની વાત કરી છે, કે અગ્નિદેવ એ યજ્ઞના પુરોહિત છે, દિવ્ય પ્રકાશવાળા છે, યજ્ઞ કરાવનાર છે, હોમ હવન કરનાર છે, રત્નોને ધારણ કરનાર છે, એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું। આ શ્લોક આપણે કંઠસ્થ કરવાનો છે, એટલે એને ગાતા પણ શીખવો ખૂબ જરૂરી છે। હું તમને ગાઈ બતાવું છું। અગ્નિ શબ્દનો બનેલો આ શ્લોક છે, અને એમાં શબ્દોના અર્થ ધ્યાન રાખજો। એ શબ્દોના અર્થ ગોઠવીને જ આપણે એનો અનુવાદ કરવાનો છીએ। આગળ બીજો શ્લોક છે, અગ્ને વ્રત પતે। જો બીજા શ્લોકમાં ધ્યાન આપજો, અગ્ને વ્રત પતે। અગ્ને શબ્દ લખ્યો છે પહેલા શ્લોકમાં, અગ્નિ શબ્દ લખ્યો, તો અહીં અગ્ને એટલે આપણી આઠમી વિભક્તિ છે, સંબોધન વિભક્તિ। હે અગ્નિ થાય એનો અર્થ, હે અગ્નિ અષ્ટમી વિભક્તિ કહેવાય એને। વ્રત પતે, વ્રતોના અધિપતિ, વ્રત પતે, વ્રતોના અધિપતિ અથવા એને સ્વામી પણ કહી શકાય। વ્રતમ ચરિષ્યામિ, ચરિષ્યામિ એક ધાતુ રૂપ છે, જુઓ ચરિષ્યામિ। વિદ્યાર્થી મિત્રો સહેલાઈથી શીખવા માટે અહીંયા બહુ ધ્યાન આપવું જરૂરી છે। જો અહીંયા ચરિષ્યા શ્યા શબ્દ આવ્યો, ચરિષ્યામિ એટલે હું
आचरण करीस, करीस शब्द आवे तो ए थाय भविष्यकाल। अने अहींया मी आव्यो तो मी क्यारे वपराय, પોતાના માટે, કરતા માટે મી વપરાય, એટલે આવે પહેલો પુરુષ, ભવિષ્યકાળ પહેલો પુરુષ એકવચન। તતજ છે ક્યમ તન્મે રાજ્યતામ, તત છકે યમ એવું આપ્યું છે શબ્દ, તત છે ક્યમ बराबर, तो तेनी सिद्धि करा, तो तेनी अने राज्यताम एटले सिद्धि करावो, राज्यताम सिद्धि करावो। तन्मे, तन्मे शब्दनी संधि छूटी पड़े, तन्मे तत वत्ता मे तो मने, इदं अहम् अनृतात, अनृतात એટલે અસત્ય, અનૃતાત અસત્યમાંથી, અસત્યના માર્ગેથી। इदं अहम्, इदं अहम् वत्ता अनृतात, આ રીતે એની સંધિ છૂટી પડશે। આ હું અસત્યના માર્ગેથી, સત્યમ ઉપેમિ, સત્યમ ઉપેમિ, ઉપેમિ હું જાઉં છું, વર્તમાન કાળ પહેલો પુરુષ એકવચન। એ સમજાવે છે, અનુવાદ હવે સમજાવું, ધ્યાન રાખો। હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તો મને વ્રતની સિદ્ધિ કરાવો, હું અસત્યના માર્ગેથી સત્ય તરફ જાઉં છું। ત્રીજો શ્લોક સમજાવું છું, નમઃ, નમઃ એટલે નમન કરું છું, નમસ્કાર। નમઃ સંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ। જુઓ, નમઃ શબ્દ આવે તો તમારે ધ્યાન રાખવાનું કે જેને આપણે નમસ્કાર કરવા માંગીએ છીએ તે દેવ, એ ચતુર્થી વિભક્તિમાં આવે। એટલા માટે તમને અહીંયા સમજાવ્યું છે કે નમઃ સંભવાય ચ, સંભવાય ચ એ ચતુર્થી વિભક્તિનું રૂપ છે, શંકરાય પણ ચતુર્થી વિભક્તિનું રૂપ છે। ય શબ્દ પાછળ બોલાય, નામની પાછળ ય શબ્દ બોલાય, શિવાય ગણેશાય, તો તમારે સમજવાનું આ ચતુર્થી વિભક્તિ છે, ચતુર્થી વિભક્તિ એકવચન। એટલે શ્લોકમાં એ સમજાવ્યું આપણને ચતુર્થી વિભક્તિ, હવે ત્રણ શબ્દોના અર્થ શ્લોકમાં સમજવાના છે કે સમ એટલે કલ્યાણ અને મય એટલે સુખ। સમ એટલે કલ્યાણ અને મય એટલે સુખ, સંભવાય મયસ્કરાય કલ્યાણ, મય એટલે સુખ અને શંકર શબ્દનો અર્થ પણ થાય છે કલ્યાણ। એ આપણ
આપણને શ્લોકમાં સમજાવ્યું કે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર હો। જે કલ્યાણ કરે છે અને સુખ આપે છે તેને નમસ્કાર હો। અને જે શિવ છે અને કલ્યાણકારી છે તેને નમસ્કાર હો। ફરી એકવાર સાંભળી લેજો, કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર હો। જે કલ્યાણ કરે છે અને સુખ આપે છે તેને નમસ્કાર હો। અને જે શિવ છે અને કલ્યાણકારી છે તેને નમસ્કાર હો। આ ત્રીજો શ્લોક પણ તમારે કંઠસ્થ કરવાનો છે।